અને આ મિત્ર ઉનાળામાં તો આ પીવું ખૂબ ગુણકારી છે તો હવે આપણે આ આ ભાંગી નાખીશું એકદમ કડક હોય ઉપરની આ જે છાલ છે કડક હોય છે એને કોઈ મોટી વજનવાળી વસ્તુ હોય એને આપણે ઉપર મારવાની એટલે આ ફાટી જાય તો હવે આપણે આવી રીતે પણ આને ભાંગી શકીએ છીએ તો આવી રીતે ફાટી જાય છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ પાકેલા બિલાજ લેવાના છે આપણે શરબત માટે તો હવે આપણે આનો પલ્પ કાઢી લેવાનો છે નાના બિલા લેતા હોય તો બે ત્રણ લેવાના મોટો બિલો છે આપણે એક જ લીધેલો છે હવે આપણે આનો પલ્પ કાઢી લેશું તો મિત્રો આ એક બાઉલ લીધેલું છે એમાં આપણે આ પલ્પ કાઢી લેવાનો છે મિત્રો એકદમ આસાનીથી નીકળી જશે આવી રીતે આપણે બધો પલ્પ કાઢી લેશું એકદમ મસ્ત મિત્રો આની સુગંધ આવે છે અને આ કુદરતી છે

હવે આવી રીતે આ આપણે હાથેથી આને મસળી નાખવાનું છે એકદમ અને આમાં જે બી આ હોય એના બીજ એ કાઢી લેવાના છે આ વધારે પાકેલું છે એટલે ઓછા બી હોય છે પણ જોઈ લેવાનું છે આપણે અમુક બીલીને આ બીલા હોય એમાં બી ઓછા હોય આમાં બી નું પ્રમાણ ઓછું છે આવી રીતે આવા બી હશે એ બી આપણે બધા કાઢી લેશું બી કાઢી લેવાના છે તો આવી રીતે બધા બી કાઢી લેશું તો મિત્ર આમાંથી મેં બધા બી કાઢી લીધેલા છે આમાં લઈ લીધેલા છે આ બધા બી હવે આપણે આને સાઈડ ઉપર રાખી દેશું અને હવે મિત્ર આપણે આમાં થોડું પાણી નાખી દેશું બધો પલ્પ સરસ નીકળી ગયો છે આપણે આ મેસરથી આવી રીતે કરી લેવાનું છે એકદમ થઈ જાય આવી રીતે બધો પલ્પ છૂંદો કરી લેવાનો છે સરસ જેથી આસાનીથી આ આપણી ગરણીમાં ગળાઈ જાય આવી રીતે કરી લેશું આવી રીતે સરસ છૂંદો થઈ ગયો છે હવે આપણે આને એક ગરણીમાં ગાળી લેવાનું છે તો એક તપેલી લઈ લઈ અને એની ઉપર ગરણી રાખી અને ગાળી લેવાનું છે રીતે મેં તપેલી લીધેલી છે અને ગરણી રાખેલી છે હવે એમાં આપણે એક કોઈ પણ ચમચાની મદદથી આવી રીતે લેતું જવાનું છે અને આપણે એમાંથી કાઢી લેવાનું છે તો આપણે ચમચીની મદદથી આવી રીતે કરી લેવાનું છે જેથી બી અને એમાં કોઈ છોતરા હોય એ નીકળી જાય અમુક બી રહી ગયા હોય

બોટલમાં ભરી લેવાનો છે પછી આપણે જ્યારે પીવું હોય ત્યારે આપણે આમાં ગ્લાસમાં આપણે લઈ લેવાનું હોય છે તો પહેલાં આપણે આને બોટલમાં આવી બોટલમાં લઈ લેશું બરણીમાં મેં લઈ લીધેલું છે કોઈ પણ બોટલ કે કાચની બરણી બેમાંથી એકમાં આપણે લઈ લેવાનું છે તો હવે આપણે આ બાઉલમાં પણ રાખેલું છે એમાં આપણે હવે પાણી નાખી અને શરબત બનાવીશું અને આપણે તમે આ ફ્રીજમાં રાખી દો દસથી પંદર દિવસ સુધી તમે આ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તો હવે આપણે આને સાઈડ ઉપર રાખી દેસું અને આ શરબત બનાવી લેશું આટલો પલ્પ રાખેલો છે હવે એમાં આપણે થોડી ખાંડનો પાવડર નાખવાનો છે તમારે જેટલું મીઠું કરવું હોય એ પ્રમાણે આપણે ખાંડનો પાવડર નાખીએ ઓછું હતું કરી શકીએ છીએ આ ખાંડનો પાવડર જ નાખેલો છે આની જગ્યાએ તમે ગોળ પણ નાખી શકો છો આ બે ચમચી જેટલો ખાંડનો પાવડર નાખું છું અડધા લીંબુના રસને નાખીએ છીએ નાની અડધી જેટલું સંચર પાવડર નાખવાનું છે આવી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે આ સર્વિંગ ગ્લાસમાં આપણે લઈ લેવાનું છે અને બરફના ટુકડામાં આપણો આ જે પલ્પ છે એને જવા દીધેલો છે હવે આપણે આમાં ઠંડુ પાણી નાખવાનું છે તો હવે આપણે આ પાણી નાખી દઈશું ને એકદમ મસ્ત આપણું શરબત તૈયાર થઈ ગયું છે લીંબુ શરબતની જગ્યાએ તમે આ બીરલાનું શરબત એકદમ મસ્ત તૈયાર થાય છે પીવામાં પણ એકદમ બધાને ખૂબ ભાવશે આવી રીતે શરબત બનાવશો એટલે તો આપણું આ તૈયાર છે આપણું આ બીરલાનું શરબત તો મિત્રો આપણું આ બિલ શરબત તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ